રામ રામ જય માતાજી, કેમ છો બધા મિત્રો? મજામાં? અત્યારે અમે જાવી છીએ ધારી અમારી નવી વાડીએ. તો મિત્રો, હું તમને અમારી નવી વાડીનું લોકેશન બતાડું અને મિત્રો અમારી વાડીના આંબા પણ બતાવું. મિત્રો જરાક જોજો અમારો વિડીયો. આપણે મિત્રો પહોંચી ગયા છીએ આપણા બગીચાની અંદર. તો મિત્રો તમને બગીચામાં એક રાઉન્ડ મારીને તમને બતાવું કે બગીચો આપણો કેવો છે. મિત્રો કોમેન્ટની અંદર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મિત્રો અમારો બગીચો મિત્ર કેવો લાગે? એકદમ ધારી સફારી પાર્કની બાજુમાં. મિત્રો કેવો લાગ્યો અમારો ધારીનો નવો બગીચો? મિત્રો એકદમ સફારી પાર્કની એક્ઝેક્ટ બાજુમાં છો. મિત્રો જોઈએ હવે થોડાક સમયની અંદર કંઈક ફાર્મ જેવું બનાવવું છે આપણે. મિત્ર એકદમ લોકેશન પણ જોરદાર છે. મિત્રો અત્યારે ઉનાળો છે, બાકી ચોમાસાની સિઝનમાં આવો તો મિત્રો આમ દિલથી મજા આવે એવું લોકેશન છે. મિત્રો આ છે અમારા મામાના દીકરા કુલદીપભાઈ અને અમારા ભાઈ પુષ્પરાજભાઈ. ભણેલો ગણેલો અને નોકરિયાત ખેડૂત. તો મિત્રો એકદમ ગીરની વચ્ચોવચ્ચે છે મિત્રો, અને એક્ઝેક્ટ આપણા વાડીની બાજુમાં સફારી પાર્ક છે. એટલે મિત્રો સિંહની પણ રંજાડ તો ખરી હો મિત્રો અહીંયા. આ તો સારું છે મિત્રો, આપણે દિવસે જે બાકી રાત્રે હોય તો આપણે આવી રીતના ખુલ્લામાં આટા ન મારી શકીએ. મિત્રો ખાલી લોકેશન ખાલી મિત્ર તમે જુઓ, અને આ જે આંબા આપણા આ છે એક આપણી નાની એવી બંગલો આપણા માટેનો ખાલી જાળી. રઘુભાઈ અને પીબી એ ચા બનાવવાનું કરી દીધું છે ચાલુ. હવે મિત્રો જોવી કેટલી કલાકમાં ચા બને છે. એમની સાથે એક અમારા મામાના દીકરા હોતી ભેગા થઈ ગયા છે, કુલદીપભાઈ હોતી નો ચા બનાવવામાં મદદ માટે.
અને દૂધ ને ગરમ કરવું જોઈએ, કાવલી કુલ નીકળી.